નગર. કોંગ્રેસના વધુ એક નેતા જે હાઈકમાન્ડથી છે નારાજ. રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવવા પર વ્યક્ત કરી નારાજગી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે. તેમણે બળાવો ઠાલવ્યો. કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય સાથે હું સહમત નથી, કિરીટ પટેલે આ નિવેદન આપ્યું છે. મારું માનવું છે કે કોંગ્રેસે જવું જ જોઈએ. ભગવાન રામ ભાજપ કે કોંગ્રેસના નહીં, સર્વ સમાજના છે. પક્ષ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ ભૂલીને જોડાવવું જોઈએ. વ્યક્તિગત કારણોસર આમંત્રણનો અસ્વીકાર થયો હોઈ શકે તેવું પણ તેમણે કહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અયોધ્યા રામ પ્રાણ પ્રતિષ્ઠા જે થવાની છે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને આ સંદર્ભે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણી સાથે છે, વાત કરીશું. કિરીટભાઈ, આજે નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા, કઈ રીતે જુઓ છો? કોંગ્રેસ હાઈકમાન્ડે જે નિર્ણય લીધો છે એની મને જાણ નથી, તમારા માધ્યમથી જાણવા મળી છે. પરંતુ રામ એ સર્વ સમાજના માટે એક આદર્શ કેરેક્ટર છે અને જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ સારું મંદિર બનતું હોય, મસ્જિદ બનતી હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ બનતું હોય ત્યારે એની અંદર લોકોએ સહયોગ આપવો પડે એવું હું પર્સનલ અંગત રીતે માનું છું. કોંગ્રેસના ધારાસભ્ય છો, આપના હાઈકમાન્ડ જ્યારે ઇનકાર કરે તો શું આપ જશો? આપ પર્સનલ શું માનો છો? મેં તો મારી પોસ્ટ મારા ફેસબુક ઉપર મેં પોસ્ટ મારી મૂકી છે અને હું કોઈ પણ સારું કામ થતું હોય એની અંદર હું સહયોગ આપું છું. કિરીટભાઈ પટેલ પોતે શું માને છે, આમાં જવું જોઈએ? કારણ કે કોંગ્રેસ તમારા હાઈકમાન્ડ છે, એ ના પાડે તો કોઈ પણ સારું. મેં કહ્યું કે ધર્મના ભેદભાવ ભૂલી કોઈ પણ સારું કામ થતું હોય તો એની અંદર જવું જોઈએ. રાજકીય અખાડો બનતો જાય છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એવું લાગે છે તમને? એ રાજકીય પક્ષો વિચારવાનું છે કે એને રાજકીય અખાડો બનાવો કે નહીં બનાવો. કોંગ્રેસ હાઈકમાન્ડ એવું કેવું છે કે આ તો સંઘ અને ભાજપનો આ ઉત્સવ છે, કોંગ્રેસનો નથી, એટલે નહીં જઈએ. કોંગ્રેસ જે કે એના સાથે હું સંમત નથી. હું જઉં છું કે કોંગ્રેસે જવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય છો, હાઈકમાન્ડ ની વાત? હું મારી પર્સનલ વાત સાથે સંમત છું, હાઈકમાન્ડ ની વાત સાથે મારે કઈ લેવા દેવાનું. કોંગ્રેસ પાટણના ધારાસભ્ય હતા કિરીટભાઈ પટેલ અને તેમનું કહેવું છે કે હાઈકમાન્ડ જે માને તે હું મારું પર્સનલ મંતવ્ય આપી રહ્યો છું અને મારું માનવું છે કે રામ પ્રાણ પ્રતિષ્ઠામાં જવું જોઈએ, એટલે હાઈકમાન્ડ નો જે નિર્ણય છે એટલે ક્યાંક ને ક્યાંક તેમને અયોગ્ય ઠેરવ્યો છે. સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ.